થરાદના વેડલાથી દીદરડાના રોડનું કામ અધ્ધરતાલ કામ શરૂ કરી મેટલ નાખી કોન્ટ્રાક્ટર ગાયબ થયો ઝડપી કામ પૂરું કરવા ગ્રામજનોની માંગ ગુજરાત સરકાર દ્વારા ગામથી ગામને જોડતા કાચા માર્ગ પાકા ડામર માર્ગમાં રૂપાંતર કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી દેવામાં આવી છે સાથે સ્થાનિક ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં રાખી રસ્તાઓ મંજૂર કરાવવામાં આવ્યા હતા આ જ રીતે થરાદ તાલુકાના વેડલાથી દીદરડાને જોડતો રસ્તો ગ્રામજનોની રજૂઆત હતી તેને લઈ અને આ રસ્તાને પાકો ડામર રોડ બનાવવાનો હતો જેના થકી ખેતરોમાં રહેતા પશુપાલકો તેમજ શાળાએ જતા બાળકોને સરળતા મળી રહે પહેલાં કાચા માર્ગ પર ચોમાસું દરમિયાન રસ્તા પર વરસાદી પાણી અને અન્ય તકલીફોના કારણે આ રસ્તાની હાલત કફોડી બનતી હતી ત્યારે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવતું હતું સરકાર દ્વારા રસ્તાને મંજૂર કરવામાં આવ્યું છે અને તેની કામગીરી શરૂ કરવામાં આવી હતી રસ્તા પર મેન્ટલ નાખી કામ શરૂ કરાયું હતું જો કે આજ સુધી એક માસથી પણ વધારે સમય થવા આવ્યો હોવા છતાં કામગીરી ફરી શરૂ કરાતી નથી એક માસથી પણ વધુ સમય પહેલાં આ રસ્તા પર પથ્થર નાખી રવાના થયેલા કોન્ટ્રાક્ટર પરત ન ફરતા હવે આ પથ્થરવાળા રસ્તા પર ચાલવું ગ્રામજનો માટે જોખમી થઈ રહ્યું છે નાના મોટા અકસ્માતો પણ થાય ત્યારે સ્થાનિક ગ્રામજનો દ્વારા તાત્કાલિક ડામર રોડ કરવામાં આવી તે માંગણી કરવામાં આવી રહી છે ક્યાં છે ડોમરની જરૂર છે અત્યારે રસ્તામાં બધા મેન્ટલો મેન્ટલો પડ્યા છે એટલે ચાલવામાં બહુ તકલીફ પડે છે જેથી કરીને અમારે ડોમરની ખાસ જરૂર છે ડોમર રોડ બનાવવી ડોમર રોડ બનાવા એવી મારી